ઉપલેટાના ઈસરા ગામે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, જેમાં મગ મગફળી જેવા વાવેતર કરેલ પાકને વધુ વરસાદ પડતા નુકસાન થવા પામ્યું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઈસરા ગામે ખેડૂતોના મગ અને મગફળીના ઊભા પાકને નુકસાની અને મગફળીના પાથરા બળીને ખાખ થઈ પાક બળીને ખાખ થઈ ગયો હતો અને લાખો રૂપિયાની નુકસાની। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઈસરા ગામમાં ખેડૂતોની હાલત કફોડી બની છે, તેમજ ઉપલેટા તાલુકાનું ઈસરા ગામમાં ખેડૂતોની વાવેલ મગ અને મગફળીનો પાક અત્યારે ખરાબ થઈ રહ્યો છે। ત્યારે તેઓના જણાવ્યા મુજબ લોકડાઉન પહેલા જે મગફળીનો પાક વાવેલ હતો તે લોકડાઉન બાદ મજૂરોની અછત ઉપરાંત કમોસમી વરસાદને કારણે આ પાક ફેંકી દેવાની સ્થિતિમાં છે, તેમજ જે બિયારણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો ખર્ચો પણ માથે પડ્યો હોય તેવી સ્થિતિ હાલ નિર્માણ થવા પામી છે। ત્યારબાદ તેઓના જણાવ્યા મુજબ એક વીઘે 10,000 રૂપિયાની નુકસાની તેઓને વેઠવી પડી રહી છે। ત્યારે તેઓ સરકાર પાસે પાક વીમાની માંગણી કરી રહ્યા છે। તદુપરાંત તેઓને સરવાળે 1,00,000 રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે। મારું નામ નાથાભાઈ નારાયણભાઈ ગંભીર, ગામ ઈસરા। અમે ઉનાળુ મગફળીનું વાવેતર કરેલ હતું, પણ એ આ જે કમોસમી વરસાદ પડતા આ માંડવીની દશા તમે જુઓ છો, આમાં ખેડૂત શું કરે? અવળી મહેનત કરી અને અવળો ખર્ચો કરી અને બધું, અત્યારે એની જો તમે મગફળીની હાલત, કોઈ ભૂકો ડાખરા કે મગફળી કાંઈ પણ હાથમાં આવેલ નથી, અને અંદાજે 10,000 ખર્ચો અને મજૂરી અંદર ચડાવેલ 8 વીઘાની મગફળી હતી, એટલે અંદાજે 1,00,000 રૂપિયાની ઉપરનો ખર્ચો અમારો હંધોઈ પાણીમાં ગયેલો છે। હું ઉપલેટા તાલુકાના ઈસરા ગામનો ખેડૂત છું। મારું નામ બાવનજીભાઈ ભીમજીભાઈ લક્કડ છે, અને આ મેં 8 વીઘાના મગ વાવેલા છે, અને 8 વાઢવાનું કામ પાક લોકડાઉનને હિસાબે પાક આવતા જાત મહેનત કરીને વાઢવાનું ચાલુ કર્યું, તો વરસાદ થયો અને મારો પાક ફેલ થયો છે, અને મને 1-2 લાખની જેવી નુકસાની જેવું થાય છે, અને હાથમાં કાંઈ પણ આવે એમ નથી। તો મારે અત્યારે નવું બિયારણ, આવું આગળનું બિયારણ લઈને મેં આવડો ખર્ચો કર્યો અને આ ઉત્પાદન કર્યું, એ ફેલ થયું છે, અને હવે નવું બિયારણ લઈ વાવવા માટેના પૈસા ઉછી ઉધારા કરી અને મારે આ બધું પાછું નવેસરથી કરવું જોઈશે। કાનભાઈ સુવા, KTV ન્યૂઝ, ઉપલેટા।